विराम पछी समाचार जूनागढ़ थी ज्यां सरकारनी गाइडलाइनों स्कूले कर्यो छे भंग। शहरनी खानगी शाळानुं मनस्वी वलण सामे आव्युं छे। धोरण 5 थी 7 ना विद्यार्थीओने पण आ शाळाए स्कूले बोलाव्या हता। स्कूलमां आपवामां आवतुं हतुं शिक्षण, प्रिंसिपालनो बचाव, अमे मात्र 8 विद्यार्थीओने ज बोलाव्या छे। वालीओनी सहमति साथे विद्यार्थीओने बोलाव्या होवानो तेमणे दावो कर्यो हतो। तमाम विद्यार्थीओने 8 दिवस सुधी शिक्षण आपवामां आवशे। ऑनलाइन शिक्षण में जे विद्यार्थीओ समझी शकता नथी तेने अहीं बोलाव्या होवानो दावो शाळाए कर्यो हतो। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજય, શું છે વધુ વિગતો? ચોક્કસથી સિરાજ, જણાવી દઉં તો જે રીતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 11 તારીખથી જે ધોરણ 10 અને 12 ને જે શાળાઓમાં જે પરમિશન આપવામાં આવી છે, બીજી તરફ હજુ જે પ્રાથમિકના જે ધોરણ 1 થી લઈ અને જે 9 સુધીના વિદ્યાર્થીઓને પરમિશન નથી આપવામાં આવી, જે કોરોના મહામારી ચાલી રહી છે તેને લઈને, બીજી તરફ જ્યારે કેશોદમાં એક ખાનગી શાળા જયારે ધોરણ 5 થી 7 ના બાળકો અભ્યાસ કરતા જે જોવા મળી રહ્યા છે, બીજી તરફ શાળાના જે પ્રિન્સિપાલ છે તેઓએ પણ એવું જણાવવામાં આવ્યું છે કે તેઓને ઓનલાઈન જે બિલકુલ આપણી સાથે જોડાઈ ગયા છે ડીડીઓ એવા ઉપાધ્યાય સાહેબ, આપનું સ્વાગત ઉપાધ્યાય સાહેબ। સૌથી પહેલા તો જે રીતે આ ઘટના સામે આવી છે, 5 થી 8 ના જે વિદ્યાર્થીઓને સરકારે હજુ પરમિશન આપી નથી ત્યાં ખાનગી શાળા અહીંયા બોલાવી રહી છે જૂનાગઢની આસપાસ કોઈ સ્કૂલમાં, શું કહેશો? આરએસ ઉપાધ્યાય જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢ, આ મને માહિતી મળી છે તે પ્રમાણે કોઈ પ્રાથમિક શાળાના ખ્યાલ ફાઇનાન્સ શાળાએ વિદ્યાર્થીને બોલાવ્યા છે। રાજ્ય સરકારની સૂચના મુજબ માત્ર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીને બોલાવવાના હતા, પરંતુ આ વ્યક્તિએ બોલાવી અને કોવિડ-19 ના નિયમોનો ભંગ કરેલો છે, તેની સામે તપાસની કાર્યવાહીના આદેશો આપી દેવામાં આવેલા છે અને તેની સામે જે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ આભાર। તો તપાસના આદેશ આખા એક કિસ્સામાં આપી દેવાયા છે અને હવે શાળા વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરવા તૈયાર છે। સાંભળીએ આચાર્યે શું બચાવ કર્યો હતો। હું દિલીપ રાજેદા, પ્રિન્સિપાલ સબ। અત્યારે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે, કેટલા ધોરણના છે, શું છે? હા, અત્યારે 5 થી લઈને 7માં ધોરણના 8 બાળકો આવે છે, એને પેઈ ટર્મના આખો જોડાઈ નથી કા મોબાઈલને કારણે, અને એના પેરેન્ટની રિક્વેસ્ટ હતી કે ભાઈ આ બાળક માટે કંઈ વ્યવસ્થા કરવી જોઈએ, એટલે અમે લોકો 1 કલાક માટે બોલાવી છીએ। એસઓપી નિયમ પ્રમાણે એક લગભગ 5-1 ફૂટ દૂર આપણે જોયું હશે કે અલગ અલગ બેસાડીએ છીએ, અને 1 કલાક માટે બોલાવીએ છીએ, એ 8 અઠવાડિયા પૂરતું જ છે, વધારે નથી। સાહેબ, અત્યારે હાલમાં ગાઈડલાઈન એવી છે કે સ્કૂલ સદંતર બંધ છે, છતાં પણ બોલાવવામાં આવે, શું કહેશો એ બાબતે? સાહેબ, બરાબર છે, પણ દાખલા તરીકે બાળકનું શિક્ષણ પણ મહત્વનું છે, દાખલા સરકારે તો 10 મહિનાની મંજૂરી આપી જ છે, અને હા, જો અમે કોઈ પાલન ના કરતા હોય એસઓપીનું તો બરાબર છે, અને આ બાળકોને 8 અઠવાડિયા પૂરતા જ બોલાવવાના છે, જેનો કોર્સ 5-6 નો જે ટેસ્ટ લેવાનો એમાં એ લોકોએ લખી નથી શીખા, તો એનું ગાઈડન્સ પૂરતા બોલાવ્યા છે, અને 1 અઠવાડિયા પહેલાં શનિવાર બંધ કરી દેવાનું છે, 6 દિવસ હાલમાં કંઈ કોરોના જેવું થશે તો જવાબદારી કોની રહેશે? એમાં પેરેન્ટની અમે મંજૂરી લીધેલી છે બરાબર, અને પેરેન્ટ અહીંયા મૂકી જાય એ લઈ જઈએ, અને 8 જ બાળકો છે, કારણ કે એનો ઇસ્યુ છે કે એનું પેલી ટર્મમાં બાળકો જોડાઈ નથી શકતા। આપને સ્કૂલનું નામ શું છે? જીનેસ સ્કૂલ।